રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયા દિલ્હી દરબારમાં છે. કોંગ્રેસમાંથી આવી સીધા મંત્રી બનનાર કુંવરજીને દિલ્હી બોલાવાયા છે. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોને ભાજપમાં લાવવાની જવાબદારી. કુંવરજી આજના તમામ કાર્યક્રમો રદ કરી સવારે દિલ્હી પહોંચ્યા. ઓબીસી નેતાઓને કેવી રીતે સમાવવા તે અંગે પણ ચર્ચાઓ કરાશે. તો મિશન આપ જો કે એક પછી એક જસદન જીતે છે, ત્યારબાદ કોળી સમાજનું એક મોટું સંમેલન કરે છે. એ સમયે તેમને પણ દિલ્હીમાં બોલાવવા આવ્યો હતો અને ફરીથી એક અંગત મિશન અંતર્ગત ઓબીસી નેતાઓને સમાવવા માટે દિલ્હી દરબારમાં પહોંચ્યા છે. હિતલ અમારી સાથે જોડાયા છે ગાંધીનગર. હિતલ, કુંવરજી બાવળિયા દિલ્હીમાં તેડું એનો મતલબ શું નીકાળી શકાય, કારણ કે જે ઘટનાક્રમ સર્જાયો છે એ જગ જાહેર છે. જી, ચોક્કસ કહી શકાય કે આ રાજકીય ઘટનાક્રમ મોટો આકાર લેવાનો છે, કારણ કે કુંવરજી બાવળિયા સૌરાષ્ટ્રના પણ દિગ્ગજ નેતા છે, સાથે કોળી સમાજના પણ એક દિગ્ગજ નેતા છે. સાથે સાથે એવું ચોક્કસ કહી શકાય કે જે કુંવરજી બાવળિયા છે ઓબીસી નેતા છે, અને તેના કારણે ઓબીસી ગ્રુપમાં જેનો સમાવેશ કરવાની વાત છે એનું ઓપરેશન છે. અને કુંવરજી બાવળિયા પોતે કોંગ્રેસમાંથી આવેલા છે, એટલે સ્વાભાવિક છે કે કોંગ્રેસમાંથી અનેક ધારાસભ્યો તેમના સંપર્કમાં છે. તમને યાદ હોય તો કુંવરજી બાવળિયાએ પણ જ્યારે તેમને જસદનના વિજય પછી કીધું હતું કે કોંગ્રેસને હવે દેખવું પડશે કે કોણ છે, અને કે કોંગ્રેસના નેતાઓ તેમના સંપર્કમાં છે, એ પ્રકારની પણ વાત તેમણે જાહેર કરી હતી. એટલે એવું ચોક્કસ કહી શકાય કે અત્યારના જે માહોલ છે એ માહોલમાં કુંવરજી બાવળિયાનું દિલ્હીનું ચેડું છે એ કોંગ્રેસ માટે આંચકારૂપ સમાચાર લઈને આવે એવી શક્યતાઓ પ્રબળ માનવામાં આવી રહી છે. જી, તો જઈ શકે આ જે નામો છે. તો આભાર હિતલ. તો ઘણા બધા કોંગ્રેસના ધારાસભ્ય લાઇનમાં હોવાનું હાલમાં સામે આવી રહ્યું છે, જેની જવાબદારી કોંગ્રેસથી ભાજપમાં આવેલા કુંવરજી બાવળિયાને સોંપાઈ છે. અને તે દિલ્હીથી તેડવું આવ્યું છે, અને અલ્પેશ ઠાકોર પ્રેસ કોન્ફરન્સ કરવાના છે તેના પર પણ નજર છે. તો તમામ બાબતો પર ઝી ચોવીસ કલાક ખાસ નજર રાખી રહ્યું છે.